જમ્મુનો વૈરાગ્ય એમને પ્રગટેલો નથી રહ્યો. એક દીવો પ્રગટાવ્યા પછી યાદ રાખજો, લાઇટ અને દીવામાં ફરક છે. લાઇટને ચાલુ કર્યા પછી કોઈ મહેનત કરવી નથી પડતી, દીવાને પ્રગટાવ્યા પછી ઓલવાઈ ન જાય સતત મહેનત કરવી પડે છે. જંબુએ દેવલોકના દિવ્ય સુખોની વચ્ચે પણ પોતાનો વૈરાગ્યનો દીવો ઓલવાઈ ન જાયની કાળજી લીધી છે. શિવકુમારના ભવની અંદર વૈરાગ્યનો દીવો પ્રગટેલો રહે માટે 12 વર્ષ સુધી છઠના પારણે આંબેલ ચાલુ રાખ્યા છે અને હવે જંબુના ભવમાં આવ્યા છે. જન્મજાત વૈરાગી થઈને આવ્યા છે. દેવલોકમાં હતા ત્યારે 6 મહિના બાકી રહે ત્યારે સામાન્યથી દેવલોકના દેવતાનું તેજ ઓલવાય, ઝાંખા પડી જાય, એની માળા કરમાવા માંડે છે. જંબુ અપવાદ છે. સુધર્મા સ્વામી ભગવાન મહાવીર સ્વામીની હાજરીમાં શ્રેણીકે પૂછ્યું, આ દેવતા આટલો તેજસ્વી કેમ છે? પરમાત્માએ એના પૂર્વભવના વૈરાગ્યની વાત કરી છે. એ જંબુ જન્મ્યો ઋષભદત્ત શેઠને ત્યાં, જો જોતામાં 16 વર્ષના થઈ ગયા. નગરની 8 શ્રેષ્ઠી પુત્રીઓની સાથે એમના લગ્ન નક્કી થયા છે. એન્ગેજમેન્ટ થયા પછી વ્યાખ્યાન સાંભળવા કોઈ જાય, તમારો ફ્રેન્ડ, તમે એને શું કહો? અલ્યા, લગ્ન કરવા છે કે દીક્ષા લેવી છે? અમારા એવા વિહાર સેવા ગ્રુપના યુવાનો છે જેના બપોરે લગ્ન હતા અને સવારે ઓર્ડર આવ્યો આજે તમારે વિહારમાં જવાનું છે. ઓર્ડર આપનારને ખબર નથી કે આ છોકરાના આજે મેરેજ છે અને એ છોકરાએ એને કીધું નહીં કે આજે મારા મેરેજ છે, માટે મારો ઓર્ડર પોસ્ટપોન કરો, બીજાને આપી દો, પછી મને કહેજો. એને થયું આનાથી મોટું સુકન કયું કહેવાય, સવારે સાધુની સાથે ચાલીશ, જેથી એના વિચારો બપોરના ફેરા ફરતી વખતે મારી સાથે ચાલશે. આજના કાળમાં લગ્ન કર્યા પછી જિંદગીભર બ્રહ્મચર્ય પાળનારા, આજના કાળમાં જ ગિરિરાજ ઉપર પુંડરિક સ્વામીના દેરા પર જેણે કળશ ચડાવ્યા છે અને દાદા આદિનાથની ચરણ પાદુકા રાયણ વૃક્ષની ઉપર જેણે શિખર પર કળશ ચડાવ્યા છે, એવા યુવાનો છે. લગ્ન કર્યા છે, સંસાર નથી માંડ્યો, જીવનભરના બ્રહ્મચર્ય લીધા છે. અમદાવાદની અંદર એક એવો પરિવાર છે જેની બેન જબરજસ્ત વૈરાગણ, ભાઈના લગ્ન થયા અને ઘરે જ્યારે દરવાજે આવીને ઉભો છે, બેન કોખણા કરે છે અંદર લેવા માટે. બેન ભાઈને કહે છે, ભાઈ, ભાભીને લઈને તું આજે પહેલી વખત ઘરમાં પ્રવેશ કરે છે, બોલ ગિફ્ટમાં શું આપીશ? ભાઈ કહે છે, તું માગે તે ખરેખર હું માગું તે, હા તું માગે તે, તું એકની એક બેન છો, તું જે માગીશ એ આપીશ. તો જીવનભરનું બ્રહ્મચર્યનું વ્રત લઈ લે, મારે એ જ જોઈએ છે. અને એને છોકરીની સામે જોયું, છોકરીએ હસતા હસતા ઓકે કરી દીધું. આજ અમદાવાદમાં આથી 5 વર્ષ પહેલા લગ્ન કરેલું આ કપલ જીવી રહ્યું છે, સરસ રીતે પોતાના વ્રતને પાળી રહ્યું છે. તમે તો હવે એડ્રેસ માંગવા આવશો, તમને એડ્રેસ પણ જલ્દી ના અપાય, કારણ કે તમે ઉલટી દ્રષ્ટિથી જોનારા હો છો. અનુમોદનાની દ્રષ્ટિથી જોતા હો તો નો પ્રોબ્લેમ,